મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદને મામલે આપવામાં આવ્યો સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર. તો વિછિયા તાલુકાના મોટા હળમતિયા હનુમાનજી મંદિરના રાધે દુધરેજીયાની આગેવાનીમાં અપાયું કલેક્ટરને આવેદનપત્ર. તો સાળંગપુર મંદિર દ્વારા હનુમાનજી દાદાને દાસ બતાવતા ચિત્રને લઈ સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સાળંગપુર મંદિર દ્વારા વિવાદિત ચિત્રો દૂર કરવાની કાર્યવાહી કરવા કલેક્ટરને અપીલ કરાય છે. જો મંદિર પ્રશાસન દ્વારા ચિત્ર દૂર કરવાની કામગીરી નહીં કરાય તો રામધૂન કરી વિરુદ્ધ નોંધવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો સનાતન ધર્મના જયકાર સાથે સાળંગપુર મંદિરના મામલે નોંધાયો હતો વિરોધ. જય શ્રીરામ. હું રાધે દુધરેજા રાજકોટથી આવું છું અને અહીંયા બોટાદમાં આપણે કલેક્ટરને આવેદન પત્ર દેવા આવ્યા છીએ. આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાય જે સાળંગપુરમાં છે તે હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીનું મંદિર છે તો હનુમાનજી મંદિર છે તો હનુમાનજીના મંદિરની જગ્યાએ તમે જે સ્વામિનારાયણના મારે બધારે વિરોધ નથી. હું એક તો પહેલાં એ કહી દઉં કે મેં સ્વામિનારાયણમાં મંદિરમાં પણ મેં સેવા કરેલી છે અને હું માનું છું. હું સનાતન ધર્મને માનવા વાળો છું. મારો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય બધારે નથી. મારો એક હારે જ તકલીફ છે જે વ્યક્તિ આપણા જે સનાતન ધર્મના જે દેવતા છે એનું અપમાન કરવામાં આવે છે એની હારે મારો વિરોધ છે. બીજા કોઈ હારે હનુમાનજી નું અપમાન કરવામાં આવ્યું છે સાળંગપુરમાં, ત્યાં જે તપતી લગાડવામાં આવી છે. તપતીમાં રામ જે હનુમાનજી છે એ સ્વામિનારાયણ જે છે એને દાસ રૂપે બતાવ્યા છે ને એના પગે લાગે છે એવું એને દર્શાવવામાં આવ્યું છે. તો મારી અમારા સાધુ સમાજની એક લાગણી, હનુમાનજી અમારા ઈષ્ટદેવ છે તો એ લોકોએ એનું અપમાન કર્યું છે તો અમારી બધાની જે કહેવાય માંગ છે કે જે આ વસ્તુ છે એ ત્યાંથી હટવામાં આવે, હટાવી દેવામાં આવે અને જે પૂર્વક જે શાંતિપૂર્વક અમે ત્યાં અત્યારે વાત કરવા જવાના છીએ અને અમારે શાંતિપૂર્વક એનો હલ લાવવો છે. તેમ છતાં પણ તકતી નહીં હટે તો શું કરશો? તકતી નહીં હટે તો મેં કલેક્ટર મેડમને પણ કહી દીધું છે કે આવનારા સમયમાં અમે FIR કરશું અને ત્યાં અમે રામધૂન ચાલુ કરશું. તેમજ ન્યા અમે આંદોલન તો ન કરી શકીએ, અમે સાધુ છીએ, અમે ધર્મ યુદ્ધ કરી શકીએ પણ કઈ રીતે અમે પ્રેમથી કરી શકીએ? કેમ કે અમે સત્રથી અમે બંધાયેલા છીએ. અમે એ હતું કે અમે એક સાધુ છીએ અને અમે જ્ઞાન આપીએ છીએ. જ્ઞાન કોઈનું જ્ઞાન લેતા નથી ખોટું અને કોઈને બાંટતા નથી. સનાતન ધર્મની જય.